શિયાળાની કડકડતી ઠંડીમાં સવારના સમયે ધાબળો ઓઢીને સૂઈ રહેવાની મજા કંઈક અલગ જ હોય છે, પરંતુ એ ધાબળા પણ બધાને નસીબ થાય તેવું જરૂરી નથી। ત્યારે પૂજ્ય તારાચંદ બાપુ દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદોને ગુજરાત સહિત મહારાષ્ટ્ર સુધી ધાબળાનું વિતરણ કરી માનવતા મહેકાવવામાં આવી હતી। જોઈએ અમારા વિશેષ અહેવાલમાં। બારડોલી તાલુકાના મોતા ગામે મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે શ્રી દેવનારાયણ પરિવાર દ્વારા ગૌધામમાં ગૌમાતાનું પૂજન કરવામાં આવ્યું હતું, તેમજ 200 વિધવા માતાઓ અને 300 થી વધુ મહિલાઓને સાડીનું વિતરણ કરવામાં આવ્યું હતું, તેમજ 1000 થી વધુ ગરીબોને ભોજન પણ કરાવવામાં આવ્યું હતું। જ્યાં મકર સંક્રાંતિના પર્વ પર શ્રી દેવનારાયણ પરિવાર તરફથી ગૌ પૂજન દાન પુણ્ય અને ભોજનનું વિશેષ રૂપથી આયોજન કરવામાં આવ્યું હતું, અને જેમાં પૂજ્ય તારાચંદ બાપુના સાનિધ્યમાં શ્રી બનવારી લાલજી રાઠી, શ્રી કિશોરજી તેમજ રાજ પેલેસ સુરતના સદસ્યો દ્વારા ગૌપૂજન કરવામાં આવ્યું હતું। જ્યાં મહત્વનું છે કે મોતા ગૌસેવકોની ટીમ દ્વારા ગૌ માતાની આરતી પણ ઉતારવામાં આવી હતી, તેમજ દેવનારાયણ પરિવારના સદસ્ય શ્રી નથમલજી કેલા અને અભિષેક રેસિડેન્સી પાર્ટ 2 સુરતના તમામ સદસ્યો દ્વારા ભાગવત પ્રસાદીના રૂપમાં 1000 થી વધુ ગરીબોને પૂજન કરવામાં આવ્યું હતું। જ્યાં આ સેવા કાર્યમાં ફુશારામજી લોહિયા, દાઉલાલજી, લાલચંદજી રાઠી, રામવિલાસજી ચાંડક, પુરુષોત્તમજી ગાંધી, તુલસીદાસજી રાઠી, રાવલચંદજી રાઠી, જૌરીલાલજી ચાંડક, દિનેશજી ભૂતડા, કેશવ રાઠી, શિવનારાયણજી જામર, સંપૂર્ણ અભિષેક પાટુ પરિવાર અને તેઓ માતાની સેવા અને ગૌ માતાના આશીર્વાદ લેવા માટે દેવનારાયણ ગૌધામના ટ્રસ્ટી શ્રી રામપાલ શાહ, મહેશ શાહ તેમજ અભિનંદન શાહ ઉપસ્થિત રહ્યા હતા। આ સાથે જ આસપાસના ગામ અને શહેરની જનતાએ ગૌ સેવાનો લાભ પણ લીધો હતો। જ્યાં આ કાર્યક્રમની વ્યવસ્થા શ્રી રિંકેશ શાહ, શ્રી રાજુભાઈ ટાંક, શ્રી મગન કલસરિયા, શ્રી જોશીજી, શ્રી રાજુ ગૌલી, શ્રી રામ દ્વારા કરવામાં આવી, તે બદલ શ્રી પૂજ્ય તારાચંદ બાપુએ સમગ્ર ટીમનો આભાર પણ વ્યક્ત કર્યો હતો। જે મહત્વનું છે કે આ સેવાનો ધોધ માત્ર ગુજરાત રાજ્યમાં સીમિત નથી, આ સેવા કાર્ય આપણા રાજ્ય સહિત મહારાષ્ટ્રના છેવાડાના ગામ સુધી અવિરતપણે ચાલી રહ્યું છે। જ્યાં મકર સંક્રાંતિના આ પર્વ નિમિત્તે ગુજરાત સહિત મહારાષ્ટ્રમાં આવેલ નંદુરબાર જિલ્લાના વડાલી ગામ ખાતે જગતનો તાત કહેવાતા ખેત મજૂરોને સાડી તેમજ કપડાનું વિતરણ કરી ખરા અર્થમાં માનવતાના દર્શન કરાવ્યા હતા। કેમેરામેન તોસીફ શેખ સાથે જા શેખ, ગુજરાત ન્યૂઝ, સુરત।